ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે દ્રાવણું ચેપ્ટરના બીજા પીરિયડમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે સાંદ્રતા અને એ સાંદ્રતાની કેટલીક પદ્ધતિઓ વિશે ભણ્યા અને સાથે સાથે એના ઉપર આધારિત કેટલાક એક્ઝામ્પલ્સ પણ આપણે ગણ્યા છે. એના પછીનો ટોપિક દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી વિશે વાતચીત કરવાના છીએ. નોર્મલી કોઈપણ પદાર્થને બીજા પદાર્થમાં આપણે ઓગાળીએ એને આપણે દ્રાવ્યતા તરીકે ઓળખીએ છીએ, પરંતુ વૈજ્ઞાનિક પરિભાષામાં દ્રાવ્યતા કોને કહીશું? તો આપેલ તાપમાને ચોક્કસ જથ્થાના દ્રાવકમાં ઓગળી શકતો પદાર્થનો મહત્તમ જથ્થો, મહત્તમ પ્રમાણ એને એની દ્રાવ્યતા કહેવાય. પદાર્થ કેટલા પ્રમાણમાં ઓગળી શકશે એટલે કે દ્રાવ્યતા કેટલી થશે એનો આધાર ત્રણ પરિબળો ઉપર કહી શકાય. એક, દ્રાવક અને દ્રાવ્યનો સ્વભાવ. જેની અંદર ઓગાળીએ છીએ તે દ્રાવક અને જેને ઓગાળીએ છીએ તે દ્રાવ્ય, એનો સ્વભાવ. સ્વભાવ એટલે કે એ પદાર્થ ધ્રુવીય છે, અધ્રુવીય છે, આયનિક પદાર્થ છે, એવા સ્વભાવ ઉપર આધાર રાખશે. બીજા નંબરનું પરિબળ છે તાપમાન અને ત્રીજા નંબરનું પરિબળ છે દબાણ. આવી દ્રાવ્યતામાં સૌથી એક વ્યવહારુ ઉદાહરણ આપણે લઈએ કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. નોર્મલી ઘરે આપણે આ પ્રકારના ઉદાહરણ જોતા હોઈએ છીએ, જેમ કે ખાંડને આપણે પાણીમાં ઓગાળીએ તો એ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા થઈ ગઈ. જ્યારે પણ કોઈ ઘન દ્રાવ્ય એ પ્રવાહી દ્રાવકમાં ઓગળે છે અને પરિણામે દ્રાવણ બને, તો એમાં એવું કહી શકાય કે ઘન જ્યારે પ્રવાહીમાં ઓગળે છે, જ્યારે ઘનના કણો અંદરના ભાગે છૂટા પડે છે, એ ઘટનાને વિલયન કહેવાય. સંતુલનવાળા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ કે આવા ઘનના કણો જ્યારે જોડાઈ અને કણ મોટો બને અને પોતે નીચે બેસી જાય, એ ઘટનાને એટલે કે પ્રતિગામી ક્રિયાને આપણે સ્ફટિકીકરણ કહેવાય છે. સંતુલનમાં એવું પણ શીખી ગયા આપણે કે જ્યારે વિલયન અને સ્ફટિકીકરણ બંને ક્રિયાઓ સમાન વેગથી થાય ત્યારે પાત્રમાં સંતુલન સ્થપાયેલું છે એવું આપણે કહી શકીએ. આ જે ઉદાહરણ છે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક, આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એટલે કે ઉષ્મા ઉમેરાય અને પરિણામે દ્રાવણ બને છે. માટે જ જો આવા સંજોગોમાં તાપમાન વધે, આપણે અલગ અલગ પરિબળો સંતુલનમાં ભણી ગયા છે કે તાપમાનનો ફેરફાર, દબાણનો ફેરફાર, અને ત્યાં આપણે એક સિદ્ધાંત ભણ્યા હતા, લ સેટેલિયરનો સિદ્ધાંત. જો આપણે તાપમાન વધારીએ છીએ તો આ સિદ્ધાંત અનુસાર પ્રણાલી તાપમાનને ઘટાડવાનો પ્રયત્ન કરશે, અને તાપમાનને ઘટાડવા માટે કઈ પ્રક્રિયા કરશે? તો ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઝીરો, અને માટે જ તાપમાન વધે તો ઉષ્મા શોષક, અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા એ પુરોગામી પ્રક્રિયા છે, અને માટે વધુ ને વધુ પુરોગામી પ્રક્રિયા થઈ અને દ્રાવણ બને. અને જ્યારે દ્રાવણ બને છે ત્યારે કહી શકાય કે ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં વધુ ઓગળશે અને માટે દ્રાવ્યતા વધે છે એવું કહી શકાય. તો ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળે ત્યારે આપણે એવું કહી શકીએ ચોક્કસથી કે જો તમે તાપમાન વધારશો તો દ્રાવ્યતા વધશે. અને માટે જ ઘરે આપણે કોઈ મીઠાઈ કે વગેરે બનાવતા હોઈએ, ચાસણી કે વગેરે, તો ખાંડ વધુ ઓગાળવા માટે પાણીને ગરમ કરીએ છીએ, જેથી કરીને ખાંડ એ પાણીમાં વધુ ઓગળે છે. બીજા નંબરનું પરિબળ છે દબાણ. આપણે જાણીએ છીએ ઓલરેડી કે ઘનની ઉપર દબાણની કોઈ અસર થવાની નથી, માટે દ્રાવ્યતા ઉપર એની કોઈ અસર થશે નહીં. હવે આપણે અન્ય એક ઉદાહરણ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે વાતચીત કરીએ, જેમ કે સોડા વોટર હોય છે એવી રીતે. કોઈ પણ વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય અને દ્રાવણ બને છે, ત્યારે યાદ રાખો આ પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા હંમેશા છૂટી પડશે. તો અહીંયા પુરોગામી પ્રક્રિયા જે છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, તો પ્રતિગામી પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. હવે જો આપણે તાપમાન વધારીએ છીએ તો ફરીથી લ સેટેલિયરના સિદ્ધાંત અનુસાર શું કામ થશે? ભાઈ, તો તાપમાન વધે તો પ્રણાલી તાપમાન ઘટાડવા માટે કઈ પ્રક્રિયા કરશે? તો ઉષ્મા શોષક. અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા કઈ છે? તો પ્રતિગામી છે. અને જ્યારે પ્રતિગામી પ્રક્રિયા થાય તો એનો અર્થ એ થાય કે દ્રાવણમાંથી બંને ઘટકો એટલે કે દ્રાવક અને દ્રાવ્ય છૂટા પડી જશે, માટે દ્રાવ્યતા ઘટશે જ. અને માટે જ સોડા વોટર હોય અને તમે એને ગરમ કરો તો અંદર ઓગળેલો CO2 બહાર નીકળી જાય અને દ્રાવ્યતા વધે નહીં, દ્રાવ્યતા ઘટે છે. કોઈ પણ વાયુને પ્રવાહીમાં ઓગાળેલા હોય અને દબાણ વધે તો શું થાય? તો સ્વાભાવિક વાત છે કે વાયુ ઉપર જેમ જેમ તમે પ્રેશર વધારશો તો વાયુ વધારે ઓગળશે અને માટે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે.
આ જે વાતચીત આપણે ભણ્યા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, એને અનુલક્ષીને હેનરી નામના વૈજ્ઞાનિકે એના ઉપર કેટલાક પ્રયોગો કરેલા છે અને એના આધારે આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ ભણવાનો છે. હેનરી નામના વૈજ્ઞાનિકે જોયું કે કોઈ પણ વાયુને પ્રવાહીમાં આપણે દ્રાવ્ય કરીએ તો તાપમાન ઉપર પણ આધારિત છે અને દબાણ ઉપર પણ. પણ જો તાપમાન અચળ કરી દેવામાં આવે તો હવે માત્ર શાના ઉપર આધાર રહેશે? તો માત્ર દબાણ ઉપર આધાર રહેશે. તો તાપમાનને અચળ કર્યું તો હેનરીનો નિયમ છે કે અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ વાયુનું દબાણ એટલે કે આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે જેમ જેમ દબાણ વધારીશું તેમ તેમ દ્રાવ્યતા વધશે. માની લો કે એક પાત્ર છે, એ પાત્રની અંદર પ્રવાહીમાં કોઈ વાયુને આપણે ઓગાળવું છે. જેટલું તમે દબાણ વધારશો જેટલું પ્રેશર વધશે, દબાણ વધશે તો પરિણામે અંદર વાયુની દ્રાવ્યતા વધવાની છે. હેનરીના સમયગાળામાં જ અન્ય એક વૈજ્ઞાનિક થઈ ગયા હતા, ડાલ્ટન. ડાલ્ટને પોતે સ્વતંત્ર રીતે, એમને અને હેનરીએ સાથે મળીને કામ નથી કર્યું, ડાલ્ટને સ્વતંત્ર રીતે એવું તારણ કાઢ્યું કે આવું કોઈ પણ પ્રવાહી દ્રાવણ બનાવવામાં આવે એટલે કે વાયુને પ્રવાહીમાં આપણે ઓગાળીએ તો વાયુની દ્રાવ્યતા એ તેના આંશિક દબાણનું અવયવ છે. એટલે કે જેટલી દ્રાવ્યતા વધશે, સોલ્યુબિલિટી, જેટલી દ્રાવ્યતા વધશે એટલું આંશિક દબાણ વધશે. સાથે સાથે એક વાત ધ્યાનમાં રાખજો, જેટલું દબાણ વધે એટલી દ્રાવ્યતા વધે તો એટલું અંદર વાયુ પણ વધે અને વાયુ વધે એટલે મોલ અંશ પણ વધે. તો આ ત્રણે ત્રણ પરિબળો એકબીજાની સાથે સંકળાયેલા છે કે જેટલું આંશિક દબાણ વધારીશું એટલી સોલ્યુબિલિટી અંદર વાયુ વધારે ઓગળશે એટલે કે દ્રાવ્યતા વધશે. જેટલો વાયુ વધારે હશે એટલા વાયુના મોલ વધારે હોય માટે એના મોલ અંશ પણ વધારે હોય. અને માટે જ કહી શકાય કે વાયુનું આંશિક દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આંશિક દબાણ પી ચલે છે, મોલ અંશ એક્સ. આ નિશાની કાઢી હેનરી અચળાંક મૂકી દીધો KH, જ્યાં KH એ હેનરીનું અચળાંક છે. આ જે સમીકરણ છે એને ગણિતમાં આપણે સીધી રેખાનું જે સમીકરણ આવે છે, કયું સમીકરણ? તો વાય બરાબર MX પ્લસ સી, અહીં સી એટલે 0 છે. જો એની સાથે સરખાઈએ તો વાય એક્સ ઉપર શું લેવાનું છે? બી આંશિક દબાણ. તો વાય એક્સ ઉપર આંશિક દબાણ 12 એકમમાં. એક્સ એક્સ ઉપર શું લેવાનું છે? બી તો મોલન્સ. તો એક્સ એક્સ ઉપર આપણે મોલન્સ લઈએ છીએ. હેનરી નામના વૈજ્ઞાનિકે જ્યારે સૌથી પહેલાં વહેલા જ્યારે આ પ્રયોગ કર્યો તો એ પ્રયોગમાં ઉદાહરણ તરીકે કયું લીધું? તો HClનું સાયક્લોહેક્ઝેનમાં દ્રાવણ. HClને સાયક્લોહેક્ઝેનમાં ઓગાળે અને એ ઉદાહરણને અનુલક્ષીને અહીંયા ગ્રાફ દોરેલો છે. ચલો આ આલેખમાં સી એ શું છે? ભાઈ તો સીની કિંમત 0 છે. તો સી એટલે આંતરછેદ. આંતરછેદ એટલે આપણે એવું યાદ રાખી શકીએ કે સીધી રેખાનો આલેખ વાય અક્ષને જે બિંદુએ છેદે એને આંતરછેદ કહેવાય. અહીં સીધી રેખાનો આલેખ વાય અક્ષને ઉગમ બિંદુએ છેદે છે એટલે આંતરછેદ અહીંયા 0 થઈ જાય. અને એમ એ આલેખનો ઢાળ છે. તો અહીંયા તમે ઢાળની કિંમત લઈ લો ને તો ઢાળની કિંમત કેટલી આવશે? ભાઈ તો KH જેટલી આવે. KH ઇઝ ઇક્વલ ટુ ઢાળ. તો પી ચલે છે એક્સ, એના ઉપરથી પી બરાબર KH ઇન્ટુ એક્સ, અને એના ઉપરથી આપણે આંશિક દબાણ પી વિરુદ્ધ મોલ અંશ એક્સનો આલેખ દોર્યો છે. આપણે હેનરીનું સૂત્ર શીખી ગયા. કયું સૂત્ર શીખી ગયા? કે પી ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ એક્સ. અહીં KH એટલે અચળાંક છે, પણ યાદ રાખીશું એક જ વાયુ માટે KH પોતે અચળ હોય, જુદા જુદા વાયુઓ માટે KHનું મૂલ્ય બદલાય છે. એટલે કે CO2 વાયુની જગ્યાએ O2 વાયુ લઈશું તો KHનું મૂલ્ય જુદું આવશે. બીજી એક વાત, તાપમાન વધે તો શું થાય? અહીંયા આપણે KHને સૂત્રનો કરતા બનાવીએ તો KH ઇઝ ઇક્વલ ટુ પી અપોન એક્સ, જ્યાં એક્સ એ મોલ અંશ છે. તાપમાન વધે વાયુઓ માટે તો આપણે હમણાં જ ભણી ગયા કે વાયુ અંદર ઓગળવાને બદલે બહાર નીકળી જશે. જો વાયુ બહાર નીકળી જાય તો એનું પ્રમાણ ઘટશે એટલે કે મોલ અંશ ઘટે. તો તાપમાન વધે તો મોલ અંશ ઘટે, છેદ ઘટે તો KHની વેલ્યુ શું થશે? વધે. તો તાપમાન વધે તો KH વધશે અને વાયુ બહાર નીકળી જાય છે માટે આપણે કહી શકીએ કે વાયુની દ્રાવ્યતા ઘટે. ફરીથી એક વખત સાંભળજો, તાપમાન વધે તો શું કામ થશે? કે વાયુ બહાર નીકળી જાય એટલે દ્રાવ્યતા ઘટે, અને તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે એટલે એક્સ એટલે કે મોલ અંશ ઘટે. જો KHને કરતા બનાવીએ છીએ અને મોલ અંશ ઘટે તો KHની વેલ્યુ શું થશે? વધે. જે હેનરીનો નિયમ આપણે ભણી રહ્યા છીએ એ હેનરીના નિયમની ઉપયોગિતા જોવાની છે.
તો બજારમાં જેટલા પણ ઠંડા પીણા મળે છે, સોડા વોટર મળે છે, એ બધામાં CO2 વાયુ દ્રાવ્ય કરેલો હોય છે. તો CO2 વાયુને વધારે કેવી રીતે ઓગાળી શકાય? તો એના ઉપર એટલું પ્રેશર વધારે આપવું પડે. કેટલું દબાણ વધારે આપીશું? તો એની ગણતરી કરવા માટે હેન્રીનો નિયમ ઉપયોગી છે. તો ઠંડા પીણા સોડા વોટરમાં CO2ની સાંદ્રતા એટલે કે દ્રાવ્યતા વધારવા માટે એને ઊંચા દબાણે બંધ કરવામાં આવે એટલે કે દ્રાવ્યતા વધારી શકાય. બીજું એક વાત તમે જાણતા હશો કે દરિયામાં જે ઊંડે સુધી ડૂબકી મારે છે સ્કૂબા ડ્રાઈવર એટલે કે મરજીવા, તો જ્યારે દરિયાના પાણીમાં ઊંડે સુધી પોતે હોય છે અને પોતે જ્યારે શ્વસન કરે ત્યારે ઊંચા દબાણે લોહીની અંદર એટલા વાયુઓ, વાતાવરણીય વાયુઓ પણ એટલા વધારે ભળે છે એટલે લોહીમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધે, લોહીમાં વાયુઓની સોલ્યુબિલિટી દ્રાવ્યતા વધે. જ્યારે સ્કૂબા ડ્રાઈવર પોતે બહાર આવે છે સપાટી ઉપર આવે ત્યારે લોહીમાંથી નાઇટ્રોજન, કારણ કે મોટે ભાગે લોહીમાં કયો વાયુ હોય, વાતાવરણમાં કયો વાયુ હોય, તો નાઇટ્રોજન, તો એ નાઇટ્રોજનના પરપોટા પેદા કરે અને અચાનક નાઇટ્રોજન વાયુ જ્યારે બહાર નીકળવાનો પ્રયત્ન કરે જે કેસ નળીઓને બંધ કરી અને બેન્ડ્સ રચે છે એટલે કે કેસ નળીની અંદર બેન્ડ્સ થઈ જાય છે જે વ્યક્તિના જીવન માટે ભયરૂપ છે. આ નાઇટ્રોજનનું પ્રમાણ થોડુંક ઓછું કરવું પડે અને માટે જ જેને આપણે ઓક્સિજનનો સિલિન્ડર કહીએ છીએ એ ઓક્સિજનના સિલિન્ડરમાં 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન ભરવામાં આવે છે જેથી કરીને મરજીવાને માત્ર નાઇટ્રોજન જે વધારે પડતો પડી જાય છે એનાથી બચાવી શકાય. એવી જ રીતે જે વ્યક્તિઓ ઊંચાઈના સ્થળ ઉપર જાય છે તો વધુ ઊંચાઈએ જાય તો આપણે જાણીએ છીએ કે વધુ ઊંચાઈ હવા પાતળી હોય, હવામાં ઓક્સિજનની માત્રા ઓછી હોય તો ત્યાં લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાનું છે. તો લોહીમાં O2ની સાંદ્રતા ઘટી જાય, ઓક્સિજન ઓછો થઈ જાય અને એટલા માટે પર્વતારોહકો જે છે એનું શરીર વીક પડી જાય, સાથે સાથે સ્પષ્ટ વિચારી ના શકે એ પ્રકારની પણ પરિસ્થિતિ પેદા થતી હોય છે અને એ જે ઘટના છે એને મેડિકલની ભાષામાં એનોક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. એનોક્સિયા એટલે કે ઓક્સિજનની માત્રા જે છે એ ઓછી થઈ જતી હોય છે. હેન્રીના નિયમ ઉપર આધારિત આપણે કેટલાક એક્ઝામ્પલ જે આપણને NCERT ટેક્સ્ટબુકની અંદર આપેલા છે એવા કેટલાક એક્ઝામ્પલ ગણવાનો આપણે પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં કોયડો 2.4. જો N2 વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? અહીં આપણે N2 વાયુનું આંશિક દબાણ આપેલું છે 0.987 bar અને KHની કિંમત પણ આપણને આપેલી છે, બટ રિમેમ્બર KHની કિંમત આપણને કિલોબારમાં આપેલી છે. હેન્રીનું સૂત્ર આપણે હમણાં ભણી ગયા, P = KH × X. અહીં આપણે નાઇટ્રોજન માટે સૂત્ર બનાવવાનું છે તો PN2 = KH × XN2. XN2ને સૂત્રનો કર્તા બનાવીએ તો XN2ની કિંમત કેટલા મિલીમોલ ઓગળશે? તો તમારા કિંમતો મૂકવાની છે. PN2ની કિંમત તમે જાણો છો પણ કયા એકમમાં છે ભાઈ? 12. તમારે KHને છેદમાં લાવી દેવાના છે પણ KH કયા એકમમાં છે? કિલોબાર. કિલોબારમાંથી 12 કરવા હોય તો ×10³ કરવા પડશે. એ તમે કિંમત મૂકશો એટલે XN2ની વેલ્યુ તમને મળી જશે. XN2 શું છે? તો N2નો મોલ અંશ. N2નો મોલ અંશ એટલે શું? તો N2ના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલમાં બીજા કોના મોલ આવે? તો પાણીના મોલ. તો પાણી કેટલું છે ભાઈ? 1 લિટર. પાણીની ઘનતા લગભગ બરાબર 1 છે એટલે 1 લિટર પાણી એટલે 1 કિલોગ્રામ અને માટે પાણીને આપણે મોલ ગણીએ તો કેટલા થશે? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ ભાગ્યા 18 અણુભાર અને માટે 55.55 મોલ આવે પાણીના. તો XN2 એટલે N2નો મોલ અંશ મૂકી દીધો, N2ના મોલને સ્મોલ એન કહી દઈએ, નીચે કુલ મોલ એટલે N વત્તા પાણીના મોલ. પણ પાણીના મોલની કમ્પેરિઝનમાં સ્મોલ એનની કિંમત ઘણી ઓછી હોય, અવગણી શકાય એને, તો સ્મોલ એનને છેદમાં અવગણ્યા છે. 55.55 વડે ગુણી દઈએ એનનો જવાબ આપણને મોલમાં મળી જશે. આપણને રકમની અંદર મિલીમોલ માગ્યા છે, મિલીમોલ એટલે 1000 વડે ગુણવા પડે, આને તમે 1000 × 10³ વડે ગુણી દો તો જવાબ થશે 0.716 મિલીમોલ. લખાણ સંબંધિત પ્રશ્નોની અંદરથી એક્ઝામ્પલ 2.6. H2S એક વિશાલુ વાયુ જેની વાસ એ સડેલા ઈંડા જેવી છે. જો H2Sની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલલ, અગાઉના લેક્ચર્સની અંદર આપણે મોલાલિટી વિશે ભણ્યા છીએ, તો અહીંયા હેન્રી અચળાંક KH એ આપણે ગણવાનો છે. સૌથી પહેલાં મોલાલિટી કોને કહેવાય એના વિશે આપણે ચોખવટ કરીશું. 0.195 મોલલ એટલે શું?
તો એક કિલોગ્રામ દ્રાવક, અહીં દ્રાવક તરીકે પાણી છે, એક કિલોગ્રામમાં અહીં H2S પદાર્થના 0.195 મોલ ઓગળેલા હોય, કોઈ પણ જગ્યાએ આવું લખેલું હોય 1 મોલલ, તો એનો અર્થ શું થાય? તો એક કિલોગ્રામમાં 1 મોલ ઓગાળેલા હોય, 2 મોલલનો મતલબ શું થાય? તો એક કિલોગ્રામમાં 2 મોલ ઓગાળેલા હોય, એમ 0.195 મોલલ, એટલે કે એક કિલોગ્રામમાં H2S ના 0.195 મોલ હોય. મારે જે સૂત્ર વાપરવું છે એમાં સૌથી પહેલાં H2S વાયુ છે, તો H2S નો મોલ અંશ મારે શોધવો છે. તો H2S નો મોલ અંશ બરાબર H2S ના મોલ ભાગ્યા કુલ મોલ. H2S ના મોલ 0.195, કુલ મોલમાં H2S ના આવશે, પાણી 1 કિલોગ્રામ એટલે 55.55 મોલ, તો XH2S નો મોલ અંશ મને મળી ગયો. હવે હેનરીનું સૂત્ર આપણે વાપરવાનું, અહીંયા H2S છે તો P બરાબર KH × X, તો PH2S બરાબર KH × XH2S. તમારે આમાં કિંમત મૂકવાની છે, XH2S ની કિંમત તમારી પાસે છે, KH ની કિંમત તમારે શોધવાની છે, અને PH2S નું આંશિક દબાણ, H2S નું આંશિક દબાણ શું લેશો? STP છે. તો STP એ દબાણ કેટલું લઈશું આપણે? લગભગ બરાબર 1 bar. તમે અહીંયા 1 bar કિંમત લેશો અને KH નો જવાબ તમે શોધશો, જવાબ તમને મળશે 282 bar. તો KH ની કિંમત, એનો જવાબ તમને મળી જશે 282 bar. કેટલી ગણતરી તમારે સેલ્ફ કરવાની છે. નેક્સ્ટ એક્ઝામ્પલ 2.7. પાણીમાં CO2 માટે KH ની કિંમત પાસ્કલમાં આપેલી છે, દબાણ એ પાસ્કલમાં છે, 298 કેલ્વિન તાપમાને 2.5 વાતાવરણ CO2 દબાણ હેઠળ સંકુચિત કરેલા 500 મિલી સોડામાં, 500 મિલી સોડાની બોટલ છે, એના ઉપર પ્રેશર 2.5 વાતાવરણ છે, CO2ના જથ્થાની ગણતરી કરો. અહીં પણ જે આપણે એક્ઝામ્પલ ગણીશું, થોડીક હિંટ આપીશ, એક્ઝામ્પલ પછી સેલ્ફ ગણવાનું રહેશે. અગેન અહીં CO2 વાયુ માટે હેનરીનું સૂત્ર, PCO2 બરાબર KH × XCO2. XCO2 ધારો કે મારે શોધવા છે. CO2 માટેનું આંશિક દબાણ 1.67 × 10⁸, પણ અહીંયા વેલ્યુ જે છે પાસ્કલમાં આપેલી છે, પાસ્કલમાં આપેલી હોય તો 1 bar બરાબર 10⁵ પાસ્કલ થાય. તો પાસ્કલની અંદર, સોરી, XCO2 બરાબર PCO2, એટલે કે CO2નું દબાણ આપણને કેટલું આપેલું છે? સોરી, 2.5 વાતાવરણ, એટલે 2.5 અને વાતાવરણને પાસ્કલમાં ફેરવી દીધે 10⁵ થાય, અને છેદની અંદર KH ની વેલ્યુ મૂકી દઈએ 1.67 × 10⁸, તો XCO2ની વેલ્યુ આપણને મળી જશે. ચલો, XCO2ની વેલ્યુ મળ્યા પછી આગળના દાખલા ગણ્યા એમ શું કામ કરશો? કે CO2નો મોલ અંશ એટલે CO2ના મોલ ભાગ્યા કુલ મોલ. CO2ના મોલ આપણે શોધવા છે, બીજા કુલ મોલમાં બીજા કોના મોલ આવે? પાણીના મોલ. પાણી કેટલું છે ભાઈ અહીંયા? 500 મિલી, તો 500 મિલી પાણીના મોલ મૂકવાના. એક વખતે તમને CO2ના મોલ મળી જાય તો CO2નો અણુભાર કેટલો છે? 44. તો મોલ ઉપરથી વજન શોધવા માટે તમારે એને અણુભાર વડે ગુણવા પડે, તો તમારે જવાબ આવશે 1.85 ગ્રામ. આટલો પ્રયત્ન તમારે સેલ્ફ કરવાનો છે.